हेलो बाल दोस्तों, एजुकेटेक नो चैनल मा आपनो स्वागत छे। आजे आपने शिखीशु धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 6 स्वतंत्र चळवळो ईस्वीसन 1870 थी ईस्वीसन 1947 पाठना अभ्यास अने स्वाध्यायना प्रश्नों नी समझ मेळवीशु। पाठनो वीडियो तमे वीडियोना डिस्क्रिप्शन मा तथा वीडियोना अंते पण निहाळी शको छो। तो चालो शीखीए धोरण 8 सामाजिक विज्ञान पाठ 6 स्वतंत्र चळवळो ईस्वीसन 1870 થી ઈસ્વીસન 1947 પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ। સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો। સવાલ નંબર 1 બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા। બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા। 2 ગાંધીજીએ ડુંગળીચોરનું બિરુદ ખાલી જગ્યાને આપ્યું। ગાંધીજીએ ડુંગળીચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યું। 3 ચલો દિલ્હી સૂત્ર ખાલી જગ્યાએ આપ્યું। ચલો દિલ્હી સૂત્ર સુભાષચંદ્ર બોઝ એ આપ્યું હતું। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો। સવાલ નંબર 1 મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો? તેના જવાબમાં આપણે લખી શકીએ વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેંગલ, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વાચ્છા વગેરેનો સમાવેશ મવાળવાદી નેતાઓમાં થતો હતો। સવાલ નંબર 2 ગાંધીજીએ રોલેક્ટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? તેના જવાબમાં આપણે લખી શકીએ રોલેટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે કોઈ પણ વ્યક્તિ કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય। લોકોના સ્વતંત્રતા પર કાપ મૂકતા આ કાયદાનો લોકોએ વિરોધ કર્યો, માટે ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો હતો। સવાલ નંબર 3 ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો? તેના જવાબમાં આપણે લખી શકીએ આ સમયમાં સાયમન કમિશન ભારત આવ્યું, પરંતુ કમિશનના સભ્યોમાં એક પણ ભારતીય ન હોય હિન્દના લોકો અને પક્ષો દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો। સાયમન ગોબેકના નારા સાથે તેનો વિરોધ કરવામાં આવ્યો। સવાલ નંબર 4 ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? તેના જવાબમાં આપણે લખી શકીએ ઈસવીસન 1922માં જ્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચૌરી ચૌરા ગામે ખેડૂતોના શાંત સરઘસ પર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો, પોલીસ સ્ટેશનને આગ ચાંપી, જેમાં 22 જેટલા પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા। આ સમાચાર ગાંધીજીને મળતા ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ એટલે કે બંધ રાખવાની જાહેરાત કરી હતી। હવે પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, એટલે કે આ પ્રશ્નોના જવાબ થોડા મોટા થશે। ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે જવાબ થોડા નાના રાખો। વિદ્યાર્થી મિત્રો, મુદ્દાસર ઉત્તર હોય તો જવાબ મોટા લખવા જરૂરી છે। આ પ્રશ્નોના જવાબમાં પુસ્તકમાં આપેલ મુદ્દાઓ મુજબ જવાબ લખવા જરૂરી છે। સવાલ નંબર 1 ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયા કયા પરિબળો જવાબદાર હતા? તેના જવાબમાં આપણે લખી શકીએ ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે નીચેના પરિબળો જવાબદાર હતા। 1 જ્યાં સુધી ભારતીય જનતાને અમે એક છીએ, અમારા હિતો એક છે તેવો ખ્યાલ ન આવે ત્યાં સુધી તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉદય થાય નહીં। ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજોએ આપ્યો હતો। અંગ્રેજ કંપનીએ દેશને એક હતું શાસન નીચે આપ્યા બાદ દેશમાં સમાન કાયદો અને સમાન વહીવટની શરૂઆત થઈ। આમ અંગ્રેજી શાસને અજાણતા લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા હતા। બીજું કારણ છે અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા અને ઉદ્યોગ ધંધા પડી ભાંગતા કારીગર વર્ગ બેરોજગાર થયો। આમ આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા। ત્રીજું કારણ છે અંગ્રેજ કેળવણીના પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો। પશ્ચાત શિક્ષણને તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી, જેના કારણે શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ રાષ્ટ્રને મળ્યા।
भारत में अंग्रेजी उपरांत हिंदी गुजराती मराठी पंजाबी बंगाली उर्दू वगैरह भाषाओं में घणु बधु साहित्य रचायु। आ साहित्य में राष्ट्रवाद पौराणिक गौरव और वैचारिक जागरण ने लगता विचारों पूरता प्रमाण में रहता। राष्ट्रवाद ना विकास में जागृत प्रमाणपत्रों फाड़ो पण खोली न शकाय। चार अंग्रेजों समय में भारत में पुरातत्वीय संशोधन थया अने भारतीय प्राचीन ग्रंथों विदेशी भाषाओं में अनुवाद थयो तथा आ साथे भारतना भूतकाळनी भव्यता विश्व समक्ष प्रगट थई। आटलो भव्य भूतकाळ धरावती प्रजा गुलाम कई रीते रही शके ते प्रश्न प्रजामानस में घुमरावा लाग्यो। पांच अंग्रेजों समय में तार टपाल अने रेलवे नी शुरुआत थई। एक प्रदेशना लोको बीजा प्रदेशना लोको साथे संपर्क में आवता तेमनामां राष्ट्रीय एकताना विचारोने बळ मळ्युं। छ राष्ट्रीय एकताने वेग आपनार केटलाक प्रसंगो हता जेमां हिंदी सनदी नोकरीओमां भारतीयो साथे करवामां आवतो अन्याय लिटननो प्रेस पर काप मुकतो वर्नाक्युलर एक्ट अने हथियारबंदी धारो तेमज रिपनना समयमां पसार थयेल इल्बर्ट बिलना प्रमाणे भारतीय न्यायाधीश युरोपियन व्यक्तिनो केस पण चलावी शके जेनो अंग्रेजोए विरोध कर्यो। परिणामे सरकारे आ विधेयक पाछू खेंच्यु। आ बधी ज बाबतोए भारतीयोने राष्ट्रीय एकता माटे तैयार कर्या हता। सवाल नंबर बे, भारतमां थयेल क्रांतिकारी प्रवृत्तिओनो टूंकमां परिचय आपो। तेना जवाबमां आपणे लखी शकीए भारतमां थयेल क्रांतिकारी प्रवृत्तिओनो टूंकमां परिचय नीचे मुजब छे। भारतमां नवयुवानोनो एक वर्ग કોઈપણ ભોગે સ્વરાજ મેળવવા માંગતો હતો। આ માટે તે હસ્તામુખે બલિદાન દેવા પણ તૈયાર હતો। તે માતૃભૂમિ કાજે જાન આપવા પણ તૈયાર રહેતા અને જાન લેવાની પણ હિંમત ધરાવતા। ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી। વાસુદેવ બળવંત ફડકેએ પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી। महाराष्ट्र अने मुंबई इलाकाना घणा भागोमां भयंकर प्लेग रोग फैलाता मुख्य प्लेग कमिशन रेंड अने तेमना मददनीशो द्वारा लोकोने खूब परेशान करवामां आव्या। त्यारे दामोदर चाफेकर अने बालकृष्ण चाफेकर बंधुओए रेंडनी हत्या करी। विनायक सावरकरे ईस्वीसन 1900 मित्रमेला नामनी क्रांतिकारी संस्था स्थापी जे बादमां अभिनव भारत तरीके ओळखाय। तेमनुं पुस्तक 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રકાશિત થતા પહેલા પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું। તેમણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને જન્મટીપની સજા વહોરી। અંદમાન જેલમાં મોકલાયા જ્યાં તેમની તબિયત બગડતા ભારતમાં નજરકેદ હેઠળ રખાયા। આ જ અરસામાં કલકત્તામાં અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી હતી। બારિન્દ્ર ઘોષ પછીથી તેના મુખ્ય આગેવાન બન્યા। આ સંસ્થાએ પણ ક્રાંતિકારી સાહિત્ય તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો સારો ફેલાવો કર્યો। ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી। ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવા યોજના ઘડી। તેમની બગી પર બોમ્બ ફેંકવામાં આવ્યો પરંતુ કિંગ્સફર્ડની જગ્યાએ ગાડીમાં બેઠેલ વકીલ કેનેડીના પત્ની અને તેમની દીકરી મૃત્યુ પામ્યા। ખુદીરામને ફાંસીની સજા થઈ અને પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારી બલિદાન પસંદ કર્યું। રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। તેમણે કાકોરી ટ્રેન લૂંટની યોજનામાં ભાગ લીધો। ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારોની ખરીદી વિનાયક દામોદર સાવરકર માટે નાણાંની આવશ્યકતા હોય કાકોરી ટ્રેનમાં અંગ્રેજી તિજોરીને લૂંટવામાં આવી। અશફાક રામપ્રસાદ બિસ્મિલ રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદ પકડાયા। તેમને ફાંસીની સજા થઈ। આ સમયે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગાભાભી હતા। તેમણે મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવી પોસ્ટરો ચોંટાડવા પત્રિકાઓ વેચવી અદાલતોમાં કેસ માટે નાણાં એકત્ર કરવા બંદૂકો ચલાવવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। ચંદ્રશેખર આઝાદ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી જ સક્રિય બન્યા। કાકોરી લૂંટમાં પણ સક્રિય રહ્યા હતા। તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં। ઈસવીસન 1931 અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલથી શહીદી વહોરી। આમ ભારતના નામી અનામી અનેક યુવાનોએ અંગ્રેજો વિરુદ્ધ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી। સવાલ નંબર 3, દાંડીકૂચ વિશે ટૂંક નોંધ લખો।
તેના જવાબમાં આપણે લખી શકીએ, ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કરેલ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો. મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું કે મીઠા પર કરવેરો નાખવો એ પાપ છે, કારણ કે તે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે. 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના સાથીદારો સાથે દાંડી યાત્રાની શરૂઆત કરી. 370 કિલોમીટર જેટલી કૂચ કરી અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી જેવા નાના મોટા ગામો અને શહેરોમાં સભા ભરી અને 5 એપ્રિલના રોજ સૌ દાંડી ગામે પહોંચ્યા. 6 એપ્રિલ સવારે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને આ સાથે જ સવિનય કાનૂન ભંગ લડતનો પ્રારંભ થયો. દાંડી સાથે મીઠાના કાયદાનો ભંગ કરવાનો સવિનય સત્યાગ્રહ અનેક ભાગોમાં શરૂ થયા. ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહની દાંડીકૂચ જાહેરાત ગાંધીજીએ કરી ત્યારે 5 મે 1930ના રોજ તેમની ધરપકડ થઈ. તેમને યરવડા જેલમાં મોકલવામાં આવ્યા. ગાંધીજીની ધરપકડ થતા સત્યાગ્રહની આગેવાની અબ્બાસ સાહેબ તૈયબજીએ લીધી. તેમની પણ ધરપકડ થતા સત્યાગ્રહની આગેવાની સરોજિની નાયડુએ લીધી. ધરાસણા ઉપરાંત વિરમગામ, ધોલેરા, સુરજ કરાડી, વડાલામાં મીઠાનો સત્યાગ્રહ થયો. સવિનય કાનૂન ભંગ લડતમાં સ્વદેશી વિદેશી કાપડનો બહિષ્કાર, મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા, દારૂબંધી, દારૂના પીઠા પર પિકેટિંગ, અસ્પૃશ્યતા નિવારણ વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા, જેમાં ખેડૂતો, આદિવાસીઓ, સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ. સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનની આગેવાની નીચે નાકરની અહિંસક લડત લડવામાં આવી. અંગ્રેજ સરકારે હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરી. આંદોલનને દબાવવા પ્રયત્ન કરેલ હતો. સવાલ નંબર 4, હિંદ છોડો આંદોલન વિશે માહિતી આપો. તેના જવાબમાં આપણે લખી શકીએ, વિશ્વયુદ્ધ ચાલુ હતું તે સમયે સરકારની મુશ્કેલીઓમાં વધારો ન થાય તેથી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી હતી. ઈસવીસન 1942માં બ્રિટિશ સરકારે હિંદને મનાવી લેવા માટે ક્રિપ્સ મિશન મોકલ્યું, પરંતુ ક્રિપ્સ મિશન ભારતીયોની સ્વતંત્રતાની માંગને સંતોષી શકે તેમ ન હોવાથી નિષ્ફળ ગયું. પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ વધતો જતો હતો. 8 ઓગસ્ટ 1942માં મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં અંગ્રેજોને ભારત છોડી દેવા ઐતિહાસિક હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. 9 ઓગસ્ટે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મોહલાના આઝાદ ઉપરાંત દેશના આગેવાન કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી, જેનાથી લડત વધારે ઉગ્ર અને વ્યાપક બની. ખેડૂતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ લડતમાં જોડાયા. દેશભરમાં સરકારી મકાનો, રેલવે અને તાર ટેલિફોનના માધ્યમોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. દેશના ઘણા વિસ્તારોમાં હડતાલો પડી. લડતને વ્યાપક બનાવવા દેશના ઘણા વિસ્તારોમાં લોકોએ પોતાની રાષ્ટ્રીય સરકારોની રચના કરી હતી. અંગ્રેજોએ આ આંદોલનને કચડી નાખવા દમનકારી પગલાં ભર્યા. ઈસવીસન 1943ના અંત સુધીમાં મોટા પાયે સ્વાતંત્ર સેનાનીઓની ધરપકડ કરવામાં આવી. અનેક લોકોએ લડતમાં જાન ગુમાવ્યા. આ લડતથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે લાંબા સમય સુધી ભારતના લોકોને પરાધીન રાખી શકાશે નહીં. આ રીતે છે એ હિંદ છોડો આંદોલન વિશે આપણે માહિતી લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયના પ્રશ્ન પૂર્ણ થાય છે. ધોરણ 5, 6, 7 અને 8ના તમામ વિષયના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે. થેન્ક યુ દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આભાર દોસ્તો.